સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજે મહાકાલ સેના અને રસપ્રતાપ ફાઉન્ડેશન દ્વારા એલઆરડી ભરતી બાબતે બહાર પડેલ જીઆરડી રદ ના થાય તે માટે આવેદન આપી રજૂઆત કરી હતી ગુજરાતમાં એક તરફ એલઆરડી મહિલાઓ એક આઠ બે હજાર અઢારના પરિપત્ર સામે જંગ લડી રહી છે અને ગાંધીનગર ખાતે મહિનાઓથી ધરણા પર બેઠી છે ત્યારે આજે બિન અનામત સમાજના મહાકાલ સેના અને સર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું અને રજૂઆત કરાઈ હતી કે હાલમાં જે બનાવો બની રહ્યા છે તે દુઃખદ છે અને ઘણા લોકો અને સંગઠનો તથા પક્ષો તથા નેતાઓ દ્વારા દુઃખદ ઘટનાને આગળ કરી અને સરકારે તારીખ એક આઠ બે હજાર અઢારના ના રોજ કરેલ ઠરાવ રદ કરવાની માંગ કરી રહ્યા છે જો સરકાર કોઈના દબાણમાં આવીને આ ઠરાવ રદ કરશે તો તે બિન અનામત સમાજને થયેલ अन्याय ने અપમાન ગણાશે અને બિન અનામત સમાજ સહન નહીં કરે અને ના છૂટકે સરકારે વિચાર્યું પણ નહીં હોય એમ મોટા પાયે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થશે તેવી ચીમકી પણ ઉચ્ચારાય છે પહેલા તો એલઆરડી ભરતી બાબતે જે વિરોધ ચાલી રહ્યો છે ખરેખર દુખનીય બાબત છે ઘણા લોકો સંગઠનો સંગઠનોને નેતાઓ જે અત્યારે આ દુખની ઘટના આગળ કરી રહ્યા છે એ ખરેખર નિંદનીય વાત કહી શકાય 1 8 2018 ના 2018 ના રોજ જે સરકાર અને ઉચ્ચ ન્યાયાલય દ્વારા વિમર્શ ચર્ચા વિમર્શ કરી અને ઠરાવને પાસ કરવામાં આવ્યો હતો તો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે પહેલાં તો કોઈ વિરોધો થયા ન હતા પણ જાણવામાં આવ્યું છે કે અત્યારે બહુ વિરોધો થવા જઈ રહ્યા છે જ્યારે કોઈ સરકાર ચર્ચાનો વિષય બને છે ત્યારે નેતાઓ પબ્લિક અને સંગઠનો આવેદનપત્ર આપવા ચાલી રહ્યા છે અમારી બેન દીકરીઓને જે અત્યારે નોકરી અત્યારે મળે એના માટે સરકારને વિનંતી કરીએ છીએ અને જીઆર રદ ના થાય એના માટે અત્યારે બહુ વિરાટ સ્વરૂપમાં રેલી લઈને અમે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા પહોંચી નીકળ્યા છે માગણી ના સંચાય તો એના માટે એક તો પહેલાં એ વાત કરીશ કે જ્યારે અનામતની વાત આવે ત્યારે અમારે સત્રિય સમાજ સો ટકા અને સિત્તેર ટકા સમાજ તો ઓબીસી સાથે સંકળાયેલો છે ત્યારે અમારી માગણી અમારે ભ ભાઈઓમાં દુઃખ ના થાય એના માટે માગણી તો અમારી એ જ રહેલી છે અત્યાર સુધી કે આર્થિક આધારે અમારે અનામત મળે અને જ્યારે કંઈ કરવાની વાત આવે તો નુકસાન તો અમે નહીં જ કરી શક્યા કારણ કે રાજુત સમાજ મર્યાદા મોભાવળો સમાજ રહ્યો છે સિવિલ હોસ્પિટલ થી બધું અમારા પૂર્વજો દાનમાં આપેલું છે એટલે અમારી પ્રોપર્ટી નુકસાન અમે નહીં કરીએ પણ એક સો ટકા વાત કરીશ કે ગાંધી ચિંદા માર્ગે સરકાર નહીં વિચાર્યું મોટું પગલું અમે ભરીશું સરકારને નુકસાન નહીં કર્યું પણ એક વિનંતી તો અમે કરી શકીએ અમારો હક અમારો પાછો